નમસ્કાર દર્શક મિત્રો, હું છું એસ્ટ્રોગુરુ જિગ્નેશ શુકલ. આપ જોઈ રહ્યા છો મિસ્ટર રિપોર્ટર ન્યૂઝ. મિત્રો, આજે છે તારીખ 21 નવેમ્બર અને બુધવાર. આજે છે કારતક મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ. આજના દિવસે વહેલી સવારે સૂર્યોદય 6:57, સૂર્યનો અસ્ત 5:49 થશે. એવી જ રીતે ચંદ્રનો ઉદય બપોરે 4:44 અને ચંદ્રનો અસ્ત વહેલી સવારે 5:44 થશે. મિત્રો, આજની તિથિ શુક્લ પક્ષની ત્રયોદશી છે. આજનું નક્ષત્ર અશ્વિની છે. આજે ચંદ્ર મેષ રાશિમાં અને સૂર્ય વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. આજના દિવસે જન્મનારા બાળકોની મેષ રાશિ આવશે, એમનું નામ અ લ ઈ વર્ણાક્ષરો પરથી પડશે. તો મિત્રો, આ હતું આજનું દિનમાન. હવે સમય થયો છે આજનું 12 રાશિ મુજબનું રાશિ ફળાદેશ જોવાનો. આજે સૌપ્રથમ જોઈએ મેષ રાશિ. મેષ રાશિ માટે આજનો દિવસ શુભ છે. તમને સારા સમાચાર મળે, તમારી તકલીફો દૂર થાય, સહકર્મીઓ તમને મદદ કરે, અધૂરા કામ પૂરા થાય અને તમારો વિષાદનો અંત આવે. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ ભૈરવાય નમઃ. તમારો શુભ રંગ છે પાંદડા જેવો લીલો. શુભ અંક છે 5. હવે જોઈએ વૃષભ રાશિ. તમારા માટે આજે લાભનો દિવસ છે. ઘણા લાંબા સમયથી ફસાયેલી ઉઘરાણી પાછી આવે. તમે ભવિષ્ય માટે નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. બેંક કે કોર્ટને લગતા કામકાજોનો પણ આજે નિકાલ લાવી શકો. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ મહાવીરાય નમઃ. શુભ રંગ છે વાયોલેટ. શુભ અંક છે 4. હવે જોઈએ મિથુન રાશિ. મિત્રો, મિથુન રાશિમાં તમારી રાશિમાં આજના દિવસે ઘણા બધા સારી ઘટનાઓ, સારા પ્રસંગો બનવાના છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થવાનો છે. તમને નવી બાબતો શીખવા મળશે. તમે કેટલાક ધંધાકીય અગત્યના નિર્ણયો લઈ શકો એમ છો. તમે આજે કોઈની સાથે પાર્ટનરશિપ પણ કરી શકો એમ છો. આજનો તમારો મંત્ર છે ઓમ યક્ષ સ્વરૂપાય નમઃ. આજનો તમારો રંગ છે લેમન યલો. આજનો તમારો અંક છે 6. હવે જોઈએ કર્ક રાશિ. આજનો દિવસ સગર્ભ સ્ત્રીઓએ જરા સાચવવા જેવું છે. જે લોકો ગર્ભવતી થવાના પ્રયત્ન કરી રહ્યા હોય એવા લોકો માટે આજનો દિવસ સારો છે. અશક્તિની અનુભૂતિ થાય એવો આજનો દિવસ છે. તમે કોઈ ચેલેન્જ ઉપાડવાનું નક્કી કર્યું હોય છતાં પણ આજે તમારે પીછેહટ કરવું પડે એવો આજનો દિવસ છે. તમારો શુભ મંત્ર છે ઓમ સિદ્ધિદાત્રે નમઃ. શુભ રંગ છે કેસરી. શુભ અંક છે 7. હવે જોઈએ સિંહ રાશિ. આજે કોઈ સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને. એક કરતાં વધુ પ્રસંગોમાં જવાનું હોવાના કારણે કદાચ તમારે પતિ પત્નીઓએ વહેંચીને પ્રસંગોમાં હાજરી આપવા જવું પડે. તમને ભરોસાના વ્યક્તિઓ મળે, જૂના વ્યક્તિઓ મળે, જૂની યાદો તાજી થાય એવો આજનો દિવસ છે. તમારો શુભ મંત્ર છે ઓમ મહાદેવાય નમઃ. શુભ રંગ છે પીકો પીળો. શુભ અંક છે 8. મિત્રો, હવે જોઈએ કન્યા રાશિ. તમારી રાશિમાં આજે દાન કરવાનો દિવસ છે. કોઈને ભેટ આપી શકાય, દાન આપી શકાય, ગિફ્ટ આપી શકાય, વિદ્યાનું દાન પણ કરી શકાય અને જ્ઞાનનું દાન પણ કરી શકાય. આજે તમારે વિલ કરવું હોય તેના માટે ઉત્તમ દિવસ છે. ઘર કે દુકાનનો સોદો કરવો હોય, ખરીદવા કે વેચવાનો સોદો કરવો હોય તો પણ આજનો દિવસ ઉત્તમ છે. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ ઉમાય નમઃ. શુભ રંગ છે વાદળી. શુભ અંક છે 9. હવે જોઈએ તુલા રાશિ. આજે તમે જ્યાં કામ કરતા હો, નોકરી કરતા હો તો એ સ્થળે તમને ક્યાંક વિવાદનો વિખવાદનો ભોગ બનવું પડે. આજે તમે શંકાના દાયરામાં આવો એવી ઘટનાઓ પણ બને. સંતાનો પાછળ પણ આજે જાજો ખર્ચ થઈ જાય, મન ઉગ્ર થાય, કોઈની સાથે બોલાચાલી થઈ જાય એવો પણ આજનો દિવસ છે. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ અન્નપૂર્ણાય નમઃ. શુભ રંગ છે ગુલાબી. શુભ અંક છે 1. હવે જોઈએ વૃશ્ચિક રાશિ. આજના દિવસે તમારે અન્યોના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની ખાસ જરૂર પડશે. તમે જે હા કહેશે એમ સમજતા હોય એ જ વ્યક્તિ કદાચ ઇનકાર કરીને ઊભા રહે એવી અનુભૂતિ થશે, એવો અનુભવ થશે. તમારી બુદ્ધિના ચમકારાના કારણે તમે હારની બાજી જીતમાં ફેરવી શકો એમ છો. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય નમઃ. શુભ રંગ છે રાખોડી. શુભ અંક છે 3. મિત્રો, હવે જોઈએ ધનુરાશિ. હવે આજના દિવસે કોઈના આરોગ્યની સ્થિતિ બગડતી હોવાના લીધે તમારે દોડાદોડી થાય, હોસ્પિટલના ધક્કા ખાવા પડે, ખોટા ખર્ચનો પણ પ્રસંગ બને. તમારી સલામતી માટે કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવા પડશે. આજે લેટગો કરવાના બદલે તરત નિર્ણય લેશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ મહાકાલ્યાય નમઃ. શુભ રંગ છે માટી કલર. શુભ અંક છે 3. હવે જોઈએ મકર રાશિ. આજે તમને ભૂતકાળમાં વાવેલા બીજનો પાક લણવાની તક મળે. તમે ભૂતકાળમાં કોઈના માટે સારું કર્યું હોય, કોઈને મદદ કરી હોય, એ લોકો આજે અચાનક તમારી મદદે આવે, તમને લાભ કરાવે. તમારા સંતાનો સાથે પણ ક્વોલિટી ટાઈમ ગાળવાની તક મળશે. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ ગંગ ગણપતય નમઃ. શુભ રંગ છે સિલ્વર. શુભ અંક છે 4. હવે જોઈએ કુંભ રાશિ. ઘરમાં સાફ સફાઈ માટે ઉત્તમ સમય છે. આજે તમે ઘરમાં ખોવાયેલી વસ્તુઓ પણ પ્રાપ્ત કરી શકો. આજે તમને અચાનક સરપ્રાઈઝ મળે, જૂની યાદો તાજી થાય એવો આજનો દિવસ છે. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ બ્રહ્માંડી નમઃ. શુભ રંગ છે ગોલ્ડન. શુભ અંક છે 5. હવે જોઈએ મીન રાશિ. સાહસ તમારો પોઝિટિવ ગુણ છે. તમે સાહસના લીધે
નાણાં અને વાહવાહી બંને કમાઈ શકો એમ છો, તમારા ગ્રુપમાં તમે સારી છાપ પણ એમ પણ કરી શકો એમ છો, તમે મહત્વના દસ્તાવેજો અને ક્રેડિટ કાર્ડની આજે ખાસ કાળજી રાખજો, એ ખોવાઈ જવાની શક્યતા છે. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ દુર્ગાય નમઃ. શુભ રંગ છે પીળો, શુભ અંક છે છ. તો મિત્રો આ તો આજનું બારે બાર રાશિ મુજબનું રાશિફળ આદેશ. હવે સમય થયો છે આજની વાસ્તુ ટિપ્સનો. આપણા ઘરમાં સૌથી વધુ સમય આપણે જો ગાળતા હોઈએ તો એ છે બેડરૂમ. બીજું, બેડરૂમ એ પાર્ટનર સાથેના સંવનનનો, સંકલનનો, સહયોગનો પણ ઉત્તમ સ્થળ છે. તો બેડરૂમ કેવો હોવો જોઈએ? બેડરૂમ તમારો રેક્ટેંગલ અથવા સ્કેવેર હોવો જોઈએ. બેડરૂમને દિવાલોનો કલર બહુ ભડક કલર અથવા ઘેરા રંગનો કલર ના હોવો જોઈએ. બેડરૂમમાં ભગવાનની પૂજાનું મંદિર અથવા તો તમારી બેડની સામે જ ટીવી કે અરીસો રાખવો ના જોઈએ. તો મિત્રો આ હતી આજની વાસ્તુ ટિપ્સ. હવે આવતીકાલના ફળાદેશ, વાસ્તુ ટિપ્સ અને દિનમાન સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય ગણેશ. We'll be right back.